અયોધ્યાની ગાદી ઉપર રામ અને સીતા બાજુ બાજુમાં બેઠા છે અને લક્ષ્મણ આજે સામે બેઠા છે. બેયના ચરણની સામે દ્રષ્ટિ કરીને લક્ષ્મણ રામચંદ્રજીને જોઈને કહે છે, મહારાજ આ ચરણથી આ ચરણ મહાન છે. આ ચરણથી આપના ચરણથી આ ચરણ એટલે સીતાના રામના ચરણથી સીતાના ચરણ મહાન છે. જો આ થી છે ને કેટલા અર્થમાં વપરાશે એનો તમને અંદાજ આવશે. થી એટલે અહીંયા વડે લેવાનું છે. રામ જો ન હોત તો સીતાની કોઈ કિંમત નથી. સીતારામ ભલે બોલાતું હોય પણ સીતાની કિંમત કોનાથી થઈ છે? રામથી. સીતારામ સાથે જોડાયા માટે સીતાની કિંમત થઈ. અને લક્ષ્મણ કહે છે, આ ચરણથી આ ચરણ મહાન છે. આપના ચરણથી એમના ચરણ મહાન છે. અને રામ મલકા સીતાને થયું મારું ડિવેલ્યુશન થાય છે અને તરત જ લક્ષ્મણે વાત ફેરવી, આ ચરણથી આ ચરણ મહાન છે. તમારા ચરણમાં જેવી માર્દવતા છે, મૃદુતા છે, એના કરતા કઈ ગણી મૃદુતા તો સીતાજીના ચરણોમાં છે. પગમાં શરીરમાં મૃદુતા માર્દવતા પુરુષ કરતા સ્ત્રીમાં વધારે હોય. અને રામચંદ્રજીને થયું, હવે સીતાજીને ઉચક્યા અને લક્ષ્મણે મને નીચે ઉતાર્યો છે. રામનું મોઢું પડ્યું અને સીતાનું મોઢું ચડ્યું છે. અમે આખા દિવસમાં આવું જ થતું હોય છે કે ભેગા આમ ક્યારે મલકાતા હોય છે. અને એ વખતે લક્ષ્મણે બંનેની તરફ નજર કર્યા પછી થયું, ક્યાંક રામ ક્યાંક સીતા મલકાય એના કરતા બેના મોઢા મલકાય એવું કેમ ન બોલ્યું. અને બેના પગ તરફ હાથ કરી લક્ષ્મણ કહે છે, આચરણથી આચરણ મહાન. તમારા બંનેનું જે ઉત્તમ આચરણ, તમે મર્યાદા પુરુષોત્તમ છો, તમે પતિવ્રતા સતી છો, તમારા બંનેના ઉત્તમ આચરણને કારણે તમારા બંનેના ચરણ બે મલકાય છે. જે ગચ્છાદી પતિનો આજે 80મો જન્મ દિવસ, એમના ખાલી આચરણની જ વાત નથી કરવાની, એમના અધ્યાયથી લઈને અધ્યાત્મ સુધીની આજે વાતો કરવી છે. 14 વર્ષની વયે જેને ચારિત્ર જીવનનો સ્વીકાર કર્યા પછી બાપે 3-3 વર્ષ સુધી પુસ્તકના પાના ખોલવામાં જેને મજા નથી આવતી, આચાર્ય ભગવંતોને પણ ચિંતા થતી કે આ છોકરો દીક્ષા લયા પછી શું કરશે. બે ભૂખ જેને જીવનમાં 7 વાર કરી હોય, આના કઈ રેકોર્ડ ન ગણાવવાના હોય, પણ વિચાર કરો બુદ્ધિનો બુદ્ધિની મંદતા કેટલી હશે. બે ભૂખ 7 વખત કરવા છતાં ના ચડે. અને એમણે બુકને બાજુ પર મૂકી ગુજરાતી પુસ્તકના રવાડે ચડી ગયા. ગુજરાતી એટલે કોઈ નોવેલના પુસ્તક નહીં, તત્વજ્ઞાનના પુસ્તક. માટુંગાના ઉપાશ્રયમાં દાદરાની નીચે, પ્રભાની નીચે એક પુસ્તક લઈને બેઠા હતા અને કોઈ સાધુએ પ્રેમ સુની મહારાજને ચાડી ખાધી. જયઘોષ લાઈટની નીચે વાંચે છે. ઘણી વખત એમ થાય, પ્રેમ સુની મહારાજને તો નથી જોયા, પણ પ્રેમ સુરી મહારાજને ન જોયા હોય પણ આ કાળમાં પણ જેને જોવા હોય એને જયઘોષ સુરીને જોઈ લેવાના. એમાં પ્રેમ સુરીશ્વરજી મહારાજના પાછળ અમારા સમુદાયમાં અલ્ટરનેટ ચાલે છે. આચાર્યના બે ગુણ કહેવાય, ભીમ અને બીજા કાંત. ભીમ એટલે ભયંકર, મજબૂત, કડક અનુશાસન. કાંત એટલે શાંત. દાન સુરીશ્વરજી મહારાજ પોલીસ પટેલ માંથી દીક્ષા લીધી. ભીમ એમના સમયમાં કોઈ નૌકારસીનું પંચકાણ ન માગી શકે, મિનિમમ એકાશુ. અને એની સામે પ્રેમ સુરી મહારાજ કાંત, જે 2005-6-7-8માં દીક્ષાઓ થઈ, શ્રીમંત ઘરના દીકરા આવ્યા છે. બિચારા સવારે નહીં વાપરે તો હુઈ જશે, સ્વાધ્યાય નહીં કરે. એક કામ કરો, એકાશનામાંથી 2 આશનામાં લઈ જાઓ. આ તમારા જેવું સંવત્સરીનો ઉપવાસ નક્કી અને સાંજે બરાબર 17 પારણામાં દબાવ્યું અને રાતના ડબલા ચાલુ થાય તો સવારે તો હવે આપણાથી ઉપવાસ નહીં થાય. પ્રેમ સુરી મહારાજ કામ એની સામે પાછળ આવ્યા ભાનુ વિજય. એમના નામમાં ભજ છે, ભયંકર ભયાનક. એટલે આકૃતિથી નહીં, પ્રકૃતિથી પણ નહીં,
પરલોકની અંદર તમે દુર્ગતિમાં ચાલ્યા ન જાઓ એ કર્મ સત્તાના ડરથી તેઓ અમને સતત ભયભીત રાખતા. કરો સંયમનું ઉત્તમ પાલન કરો. ભુવન ભાનુસુરી આવ્યા, એ ભીમ આવ્યા અને એમની પાટે કોણ આવ્યા? જય ઘોષસુરી. તે વળી પાછા કેવા આવ્યા? ભીમ અને કાન પેરેલલ નહીં, અલ્ટરનેટની આ જોડી ચાલે છે.